એટલે જો આવું જ્ઞાન આપણી પાસે હોય તો આપણા જીવનમાં પ્રસંગો તો બધા આવવાના છે. બધા દિવસો સરખા જતા નથી, અપડાઉન આવે છે, ચડ ઉતર થયા જ કરે છે, મુશ્કેલીઓ પણ આવે છે. સંસાર એવો છે કે જેની અંદર આ થઈ જાય. એટલા માટે નિષ્કાંતસ્વામીએ કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે સુખ દુઃખ આવશે એ જ્ઞાની હશે, ભક્ત હશે, સંત હશે કે સંસારના કોઈ પણ વર્ગનો માણસ હશે, રાજા હશે, રંક હશે, શેઠિયા હશે, સાવકારો હશે કે બધા જે જે ક્ષેત્રમાં આગળ વધેલા બધાની વાત કરે છે કે બધાની અંદર આવશે. પણ પેલા જગતના જીવો છે જેને જ્ઞાન નથી, ભગવાનનો આશરો નથી, એ દુઃખી થઈને મરે છે કે પોતાના જીવનમાં જે કંઈ પ્રસંગ આવે એટલે દુઃખી દુઃખી થઈ જાય અને આખું જીવનની અંદર એને એનો ઉદ્વેગને અશાંતિ રહ્યા કરે. જ્યારે જેને ભગવાનનો આશરો છે અને આવો સત્સંગ મળ્યો છે અને એવા સત્સંગથી એને પોતાને જ્ઞાનની દ્રઢતા થઈ છે, એટલે પછી એનું જીવનની અંદર આવા પ્રસંગો આવે તો એ પણ શાંતિ. નરસિંહ મહેતાના ઘરેથી એમના બૈરા ગયા ત્યારે શું કહ્યું એને કે ભલી ભલું ભાગ્યું જંજાળ, સુખે પડશું શ્રી ગોપાળ. કે આ જંજાળ બધે ભાગી ગઈ, બાકી કેટલાક તો બૈરા જાય, છોકરા જાય, પતિ જાય, મા જાય, બાપ જાય, મિત્ર જાય, બધું દુઃખ તો થાય, સ્વજન છે એટલે દુઃખ તો થાય, પણ એની પાછળ આપણે જિંદગી ખલાસ ન થાય થાય છે. એટલે એની માટે પ્રાર્થના કરો, એના આત્માને શાંતિ થાય, તમારા આત્માને શાંતિ થાય, પણ એને માટે આપણે આ બધું દુઃખ કરીએ તો એ નથી. એટલે જ્ઞાન છે એ માણસની અંદર વૃત્તિ પાછી વળે કે બધું છે, બાપ દાદાઓ ગયા છે, આપણે જવાનું છે અને બધાને જવાનું છે, ભગવાન જે કરતા હશે સારું જ કરતા હશે, એનો આ બધા પૂરો થઈ છે, એનો સમય પૂરો થઈ ગયો છે, એની રીતે મૃત્યુ હશે, મૃત્યુ પ્રમાણે એને જવાનું થયું છે, એમાં શોક કરવાનું હોય નહીં. ભગવાનનો ભક્ત હોય, આશ્રિત હોય તો એ ભગવાનની સેવામાં જ જવાનું છે, જે ભક્ત નથી એની અધોગતિ છે. પણ જે જ્ઞાની પુરુષો, સંત પુરુષો કહેવા જે છે, જેને આ જ્ઞાન દૃઢ થયું છે, એ એમ સમજીને સુખ્યા રહે છે કે સુખ દુઃખ તો આવવાનું છે. ભગવાનના ભક્તોને પ્રેમ થાય કે આપણે ભક્તિ કરીએ છીએ તો ભગવાન કેમ આપણું સારું ન કરે, જરૂર કરે. તમને બંધન થાય એવું ભગવાન થવા દેતા નથી. આપણે જગતમાં આવ્યા છે, આપણી આસક્તિઓ છે, દેહમાં આસક્તિ છે, પૈસામાં આસક્તિ છે, કુટુંબમાં આસક્તિ છે, દીકરાઓ બધામાં આસક્તિ છે, અને આસક્તિ લઈને પછી આપણે દુઃખી થઈએ છીએ. તો ભગવાનના ભક્તો છે એને આવું જ્ઞાન હોય તો એમાંથી એની આસક્તિ ટળે, એટલા માટે ભગવાન એના શરીરને દુઃખ મૂકે, એના કુટુંબમાં પ્રશ્નો મૂકે, આવીને ગર્ભ થઈ જાય કે એમાંથી આસક્તિ ટળે. ભગવાન શ્રીજીવાના ભક્ત દાદા ખાચર હતા, જે આપણે વચનામૃતમાં છે કે દાદા ખાચરના દરબારમાં મહારાજ 30 વર્ષ સુધી રહ્યા. અનન્ય ભક્ત, પોતાનું ધન ધામ કુટુંબ ભગવાન માટે આખો પોતાનો કાર્ય એમને સાગ્યું, જે કંઈ આવે તે બધું સંતો ભક્તોના સેવામાં ખર્ચી નાખે, જે ઘરાસની આવક થતી એ બધી જ કરી રહ્યા. જે મહારાજને ઈચ્છા હોય એ પ્રમાણે પોતે વર્તે, ભક્તિ કરે, સત્સંગ કરે, સેવા કરે, હરિભક્તોની સેવા કરે, બધું જ પોતાનું બધું ભગવાન અર્થે થઈ ગયું. હવે એ દાદા ખાચરનો ઘરાસ બધો જપ્ત થઈ ગયો અને બીજાના આવક હતી જેમાંથી સેવા કરતો હતો. હવે એને બીજું તો કંઈ કર્યું નથી, કોઈ મોટી એવી ભૂલ નથી, પણ એવી રીતે એને થઈ ગયું. પછી દાદા ખાચર તો એ સેવા અને ભક્તિ બધું કર્યા કરે અને પછી આ થયું. જપ્ત થયા પછી એ જીવન સુધી એને કોર્ટમાં જવું પડે, તારીખ પડે ને જાય અને પછી પાછા આવે કે મુદત પડી, કારણ કે તે રાજકોટની અંદર આખા અંગ્રેજોનું રાજ હતું, એટલે રાજકોટ એજન્સી હતી બ્રિટિશ ગવર્મેન્ટનું, ત્યાં થાનું, એટલે બધા રજવાડાના કેસ ત્યાં ચાલે, જઈને પાછા આવે. મહારાજ આશીર્વાદ પર આ કામ થઈ જશે, તોય પણ અંત સુધી ગ્રાસ ન મળ્યો. એના બધા ભક્તો અને બધા જે માણસો બધા કહે કે દાદા આ તને ભગવાન મળ્યા, આ મળ્યું, ત્યાં સેવા કરી, તો દાદો કહે છે મને આનંદ છે, કારણ કે આ જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય, મારું કંઈ એમાં અહિત હશે એટલે ભગવાન નહીં થવા દેતા હોય, એટલે મને આનંદ છે. જો બધાને એને પોતાના જ્ઞાન હતું ભગવાન છે, ભગવાન જે કરે છે સારું કરે છે, આટલી જ ઈચ્છાથી ઠેવટ સુધી એ ધામમાં ગયો ત્યાં સુધી ગ્રાસ ન મળ્યો,
મુદતો પડી એનો મરી ગયા પછી 14મા દિવસે હુકમ થયો કે ભાઈ એનો ગરાસ બધો પાછો આપો, ગરાસના જે પૈસાઓ આપણે જમા થયા છે એ સાથેને પાછા વ્યાજ સાથે આવો, બધું મળી ગયું. પણ દાદા ખાતેને એમ ના થયું કે આ ભક્તિ મૂકી દઉં, કે મહારાજ એમ કેમ ન કર્યું, એને એક જ હતું કે આ ભગવાન છે સારું કરે છે, મારી આમ આશક્તિ હોય અને મારી અધોગતિ થાય એને માટે ભગવાન નથી કરતા, આ જ્ઞાન છે. આટલું જો જ્ઞાન આપણા જીવનમાં આવી જાય તો ઘણા પ્રશ્નો આપણે નીકળી જાય, સુખ દુઃખ આવે સર્વ રાખ, જો સ્થિરમતી એમાં સ્થિરમતી રાખવી કે ભગવાન એટલે ભગવાન, ભક્તિ એટલે ભક્તિ, સત્સંગ એટલે સત્સંગ, એમાં એ બધું કોઈ આપણું હિત કરનાર અહિત કરનાર નથી, અને જે કરે છે એ ભાવથી તમે તારું કાર્ય કરી જાઓ, એમાંથી ભગવાન સારું આપણું કરવાના જ છે, જે રીતે સારું થાય એ રીતે. પછી આપણે બધું જોતું કે મારે આ જોઈએ છે, ના મળ્યું એટલે ભગવાન ખોટા નથી રહ્યા. તો આવું જ્ઞાન જો આપણે પ્રાપ્ત થાય અને એ માટે આવો સત્સંગ હંમેશા આપણા જીવનમાં થાય, એ માટે મંદિરો છે, મંદિરોમાં જવાથી આવો સત્સંગ મળે, આપણે પુસ્તકોથી જ્ઞાન પણ થાય છે, સુખ્યા પણ થવાય છે, તો એ લાભ આપણે સર્વે લેવો, એવું માટે ભગવાન સર્વને એવું બળ આપે એ જ પ્રાર્થના.